આવીરા એવા રાજા જમલી ગરે ઓતલમ તૈયારી કરો ત્યાં જ મારા ભક્તને મળી અને તમારી પાછળ આવું શું મોટો ભાઈ ભલે કનૈયા હવે હાલો હાલો કોકરણ ગાઢની મોજા આ બાબાજીયા મીણા ભાગવારે લો સૌભાગ્યવતી બહેનોને ખાસ વિનંતી, કોઈ પણ બહેનો માથું ઘણું રાખતા અત્યારે 12 બીજના ધણી રામાપીર બાપાનો જન્મ થાય છે એટલે કોઈ પણ બહેનો માથા ઉગાડું ન રાખતા અને રામદેવડા રમા મંડળના તમામ સભ્ય ભાઈઓ સ્ટેજ ઉપર મારો બાપલીઓ આવી જાઓ, કારણ કે બાપાનો જન્મ થાય છે. મંડળના તમામ સભ્યો સ્ટેજ ઉપર આવી જાઓ બાપા. Yeah.
એક ભક્ત નો મેળો ભાગવા દ્વારકા નો અધિપતિ કાળિયો ઠાકર જેને સોનાની નગરી છોડી પોતાના માતા પિતા છોડી સુદામા જેવો મિત્ર છોડી સુદરા જેવી બેન ને છોડી અને પોકરાણ ગઢની માલિકો એક ભક્ત નો વાંજ્યા ભેણું જેને ભાગવું હોય જયારે પકડણ ગઢના રાજા અજમાલ ની જાતના કરવા આવે છે કેવી જાતના થાય પકડણ ગઢથી આવ્યા કરું છું તારા જને દીદાર અરે મારી ખોટ ભાંગની આવા કરું છું એ તારા દીદાર અરે મારું ખોટ ભાંગની તું ઠાકરા એટલું કે છે કે નોધારા ના ધાર આય મોહન મુરલીધરાણ ગઢ નો રાજપૂત હાલે હાલે પગમાં મારે પગરખું નથી રહ્યું મારા નાથ કચ્છોટાની માલિક પર મારે ઝીણા કાણા પડી ગયા છે પ્રભુ પકરણ ગઢની સતી મિનંદે એક સંદેશો લખ્યો છે મારા નાથ કારણ જેને દીકરો ન હોય એને ખબર હોય મિત્રો કે દીકરો શું કહેવાય પણ પકરણ ગઢની સતી મિનંદે એ પકરણ ગઢના રાજપૂતને એટલું કીધું તો પ્રભુના પાહુડિયા પખાડી એનું ચરણામક લેજો ને પછી મારા દુઃખ ની વાત કરજો સતી મિનલ દે સંદેશો આપ્યો છે ખજાનો જને ખોયા મારે જને દી કરો અરે મારું મેળું ભાંગ ને તું ઠાકરા નથી આગળ જને દી કરો મારું મે આજ જેના સાસરી પકરાણ ગઢની રંગમોલ ની પછી તાજ મને ભૂતળા ની માફર ભેકાર દે છે રંગમોલ ની માલિક આજ ગાયું ની ગૌશાળા ની માલિક પરમાત્મા કે છે હે ભગત આજ તમે ભગત બની ને આવ્યા છો ને બાપ બની ને જાઓ છો દ્વારકા છોડી પોકરણ ગઢ ને પ્યારું કરું છું કૃષ્ણ અવતાર છોડી અને રામદેવ અવતાર લઉં છું ત્યારે એ પોકરણ ગઢ ની અંદર જે કઈ આનંદ ઉત્સવ હતો એ આનંદ ઉત્સવ અત્યારે મારા ઢોલરા ના પીરણો થાય છે બાપ એનો જે જયકાર થાય છે એટલે બે હાથ ની તાલી પાડી કૃષ્ણ પરમાત્મા રામા અવતાર માં આવે છે ભાવથી બાપાનો જન્મ થાય છે એટલે ભાવથી બધા જન્મ ઉજવવાનો છે બે હાથ ની તાલી પાડવાની છે ભાઈ એ આવે
આવે છે રે દુવાર કાઢી રણ છોડરાઈ આવે છે આવી રહ્યા